આને અંધારિયો યુગ કહેવામાં આવતો, કેમ કે માણસોએ એકબીજા સાથે ભયંકર વસ્તુઓ કરી. તમે કયા યુગમાં છો તે નક્કી કરે છે કે એથરિક શરીર કેટલું છે. તેઓ હજુ પણ વાત કરી રહ્યા છે કે આ કળિયુગ છે, કેમ કે કૃષ્ણએ કહ્યું હતું કે આ કળિયુગ છે. પણ આપણે આગળનું પગલું કેવી રીતે ભરીએ કે પછીની પેઢીઓ કેવી રીતે જીવે છે તે આપણા દ્વારા નક્કી કરવામાં આવે છે. વેલ, આ આખી વાત એટલે ચાલી રહી છે કે ઓછામાં ઓછું ન્યૂઝ ચેનલોમાં તેઓ હજુ પણ આ વાત કરી રહ્યા છે કે આ કળિયુગ છે, કેમ કે કૃષ્ણએ કહ્યું હતું કે આ કળિયુગ છે. ક્યારે? 5124 વર્ષ પહેલા. તો તે સમયથી કલીની કુલ અસર જે હોવી જોઈએ, જે 2592 વર્ષ સુધી ચાલે, જે પતી ગઈ, અને દ્વાપર યુગ પણ જે 2592 વર્ષનો હોય છે, જે હવે પૂરો થવામાં છે 2082માં, તેનો અર્થ કે હવે બીજા 58 વર્ષ જેવું, ખરું ને? 58 વર્ષ, લગભગ 60 વર્ષ. જો તમે બીજા 60 વર્ષ જીવશો તો ત્રેતા યુગ જોશો. આનો અર્થ એવો નથી કે એક દિવસ સીધો ત્રેતા બની જશે. જુઓ, જ્યારે આપણે કહીએ છીએ શિયાળો, એનો અર્થ એવો નથી કે એક દિવસ અચાનક શિયાળો આવી જાય. તે ધીમે ધીમે થાય છે. ઉનાળાનું પણ એવું નથી કે એક દિવસ અચાનક ઉનાળો થઈ જાય. તે ધીમે ધીમે થાય છે. તો તમે જેને યુગ તરીકે ઓળખો છો તે એક પ્રકારની મોટી ઋતુ છે, ઋતુઓનું એક મોટું સ્વરૂપ. આ ઋતુઓમાં જેમ શિયાળામાં વૃક્ષો એક રીતે હોય છે, પ્રાણીઓ બીજી રીતે હોય છે, વસંતમાં તે બીજી રીતે હોય છે, ઉનાળામાં તે બીજી રીતે હોય, તેવી જ રીતે આ ગ્રહ પર આ વિવિધ યુગોમાં જીવન અલગ અલગ રીતે હોય છે, કેમ કે આ ઋતુની એક સુપર સિસ્ટમ છે. તો કલી એ સમય છે જ્યારે આપણે લંબગોળ સાયકલના સૌથી દૂરના ભાગમાં છીએ. તેના કારણે તેને જોવાની ઘણી રીતો છે. એક મહત્વની વાત એ છે, જુઓ, પાંચ શરીરોમાં કે આપણી પાસેના શરીરના પાંચ સ્તરોમાંથી, ખાસ કરીને માણસના સંદર્ભમાં, ભૌતિક શરીર જે અન્નમય કોષ છે, માનસિક શરીર જે મનોમય કોષ છે, ઉર્જા શરીર જે પ્રાણમય કોષ છે, અને વિજ્ઞાનમય કોષ કે એથરિક શરીર. સવાલ હંમેશા એ છે કે તમારી પાસે અન્નમય કોષ કેટલો છે, તમારો અન્નમય કોષ કે તમારો મનોમય કોષ કેટલો પ્રભાવશાળી છે, તમારો એથરિક અથવા તો વિજ્ઞાનમય કોષ કેટલો પ્રભાવશાળી છે, તેના મુજબ તમે કામ કરશો. તો આ ઋતુઓ અમુક રીતે આ નક્કી કરે છે. આપણે જે ચાર ઋતુઓ જોઈએ છે તેમાં આ જોઈ શકાય છે. આ દેશમાં અહીં 11 ડિગ્રી અક્ષાંશ પર તમને કદાચ એ એટલું નહીં દેખાય, પણ તે છે. તેઓએ તે જોયું હતું. બસ એટલે જ તામિલનાડુમાં આ મહિને માક્ષર મહિનો છે, અને આઈ એમ સોરી, દેશભરમાં બધે જામતો બધાએ તે મહિનાને એક રીતે ઓછી ઉર્જાવાળા મહિના તરીકે ઓળખ્યો, અને એટલે લોકો પોતાને વિકસિત કરવા માટે વસ્તુઓ કરી રહ્યા છે. પણ જો તમે સમશીતોષ્ણ દેશોમાં જાઓ, જ્યાં શિયાળાની પરિસ્થિતિઓ અને વસંતની પરિસ્થિતિઓ વચ્ચે અસાધારણ તફાવત હોય છે, એટલો તફાવત કે તમે વિશ્વાસ ના કરો કે તમે એ જ દુનિયામાં છો. જો તમે ત્યાં શિયાળામાં જાઓ તો ત્યારે એવું લાગે કે આ દુનિયાનો અંત છે, ને જ્યારે વસંત આવે, બૂમ, બધું જ પાછું આવી જાય છે. તો ઓછામાં ઓછું ગોળાર્ધના આ ભાગમાં કે ઉત્તર ગોળાર્ધમાં તે એવું છે, અને દક્ષિણ ગોળાર્ધમાં તે ઊંધું છે, પણ તે જ વસ્તુઓ થાય છે. તો એ જ રીતે સુપર સાયકલમાં પણ આવું જ થાય છે. પણ આ જ વસ્તુ માણસ માટે, તમારું ભૌતિક શરીર પ્રબળ છે કે માનસિક શરીર પ્રબળ છે કે ઉર્જા શરીર પ્રબળ છે કે એથરિક શરીર પ્રબળ છે, તેનો આધાર આ ઋતુઓના વાર્ષિક ચક્રો પર થોડો આધાર રાખે છે, પણ યુગોના સુપરચક્ર પર પણ ઘણો વધારે આધાર રાખે છે. તમે કયા યુગમાં છો તે નક્કી કરે છે કે એથરિક શરીર કેટલું છે. આનો અર્થ એ નથી કે તે એક પૂરેપૂરું નિર્ણાયક પરિબળ છે, પૂરેપૂરું તેના ઉપર નથી, ઇટ ઇઝ એન ઇન્ફ્લુઅન્સ, પણ તેની અસર તો છે જ. તમે કોઈ પણ યુગમાં રહીને શાનદાર હોઈ શકો છો, તમે કોઈ પણ યુગમાં હો એક ગડબડ હોઈ શકો છો. આ બધાનો અનુભવ તમારા સારા હોવાનો કે ખરાબ હોવાનો સવાલ નથી. લોકો કહેતા રહે છે, જુઓ, લોકો એ વાત પણ કહે છે
કે જે ક્ષણે તમે કોઈ બાબતમાં પૂર્વગ્રહ રાખો છો, કોઈક પાપી બની જાય છે અને કોઈક સંત બની જાય છે. આ કેવી રીતે થાય છે? તમે અમુક મૂલ્ય સેટ કરો છો. જો કોઈ વ્યક્તિ તે પ્રમાણે ન જીવી શકે તો તે પાપી છે, જો કોઈ આ પ્રમાણે જીવી શકે તો તે સંત છે. પણ આ બધા મૂલ્યો અલગ અલગ સ્થળ સાથે, અલગ અલગ યુગો સાથે ને સમય સાથે બદલાતા રહે છે. તે બદલાતા રહે છે એ મહત્વની વાત નથી. મહત્વની બાબત એ છે કે આપણે સમજીએ કે જ્યારે આપણે અહીં છીએ ત્યારે આપણે જે રીતે છીએ તે આપણે આપણી અંદર જે કરી રહ્યા છીએ તેના પરિણામ સ્વરૂપ છીએ. હવે બસ સવાલ એટલો જ છે કે જ્યારે આપણે આપણી અંદર જે કરી રહ્યા છીએ તે જાગૃત રીતે થઈ રહ્યું છે કે અજાગૃત રીતે. જો આપણે તે જાગૃત રીતે કરીએ તો પરિણામ આપણને જોઈએ તેવું હશે. જો આપણે તે અજાગૃત રીતે કરીએ તો પરિણામ ગમે તેવું હશે. અને ગમે તેવું પરિણામ ક્યારેક ખૂબ પીડાદાયક હોઈ શકે છે, ક્યારેક તમારા માટે મુશ્કેલીકારક હોઈ શકે, મોટાભાગે બીજા લોકો માટે. હેલો, જો તમે ગાંડા જેવું વર્તો તો ચોક્કસ તમે પરેશાન હશો, પણ કદાચ તમને વધુ ધ્યાન મળી શકે છે. પણ બીજા લોકો બહુ પીડાય છે, તમારી આસપાસના લોકો. તો આ પાસાઓ કંઈ બધું જ નથી, પણ તેની એક ચોક્કસ અસર હોય છે. વેલ, કલયુગ દરમિયાન, જે આમ તો 2000થી વધુ વર્ષો પહેલા સમાપ્ત થયો હતો અને અંધારિયો યુગ કહેવાતો હતો, કેમ કે માણસોએ એકબીજા સાથે ભયંકર વસ્તુઓ કરી હતી. અને ખાલી ભયંકર વસ્તુઓ જ નહીં, તેઓએ તે બહુ મોટા પાયે કર્યું. તેનો અર્થ એ નથી કે દ્વાપર યુગમાં આપણે ભયંકર વસ્તુઓ નથી કરી, આપણે કરી છે, પણ હજુ પણ તે સામાન્ય વસ્તુ નથી અને આપણે જાણીએ છીએ કે તે ખોટું છે. તે એક મોટો તફાવત છે. જો તમે કંઈક ભયંકર કરી રહ્યા હોવ અને ઓછામાં ઓછું તમે જાણો છો કે આ કરવા યોગ્ય વસ્તુ નથી, પણ તમને લાગે કે તે કરવું યોગ્ય છે, તો પછી તે એક અલગ કિસ્સો છે, કેમ કે તેમાં સુધારા માટે કોઈ જગ્યા નથી. તે રીતે તો તે દુનિયાની રીત બની જશે, જેવું એક સમયે ભૂતકાળમાં હતું. ઘણી ઘણી વસ્તુઓ જે આપણને લાગે છે કે માણસ ક્યારેય ન કરી શકે, ભૂતકાળમાં તે સૌ સામાન્ય રીતે કરાઈ અને તેને યોગ્ય વસ્તુ તરીકે સ્વીકારી પણ કરી. તો આપણે ત્રેતાયુગની નજીક છીએ. આપણે તેની રાહ જોવાની જરૂર નથી. હજી ઉનાળો નથી, પણ જુઓ, તેણે રાહ ન જોઈ અને અત્યારથી જ આપણને પરસેવે રેપઝેપ કરી રહ્યું છે, કેમ કે આપણે પણ સમય કરતા એક ડગલું આગળ છીએ, હે ને? તો એટલા માટે તે ખૂબ જ મહત્વનું છે કે પાછલી પેઢીઓ કોઈ વસ્તુ માટે પાયો નાખે છે કે નહીં તે નક્કી કરે છે કે આવનારી પેઢી તેની ઉપર કેટલું બાંધી શકશે, ખરું ને? આ ઘર માટે લાગુ પડે છે, આ દેશ માટે લાગુ પડે છે, તમારી ચેતના માટે લાગુ પડે છે. લોકો કેટલો પાયો બાંધશે તેની ઉપર એ નક્કી થશે કે આવનારી પેઢીઓ કેટલું કરશે. તો આપણે સમયની દ્રષ્ટિએ ત્યાં છીએ. કદાચ તમે તેના પર જે ભવ્ય મેલ બાંધવામાં આવશે કે નહીં તે જોઈ નહીં શકો, પણ ઓછામાં ઓછું તમે તેનો પાયો બનાવ્યો અને કદાચ તમે એક નમૂનાનો રૂમ બનાવ્યો અને તેનો આનંદ પણ માણ્યો, થોડોક મહેલ જેવો, જે આપણે ઘણી રીતે શરૂ કરી રહ્યા છીએ. ઘણા બધા લોકો એવો પ્રચાર કરે છે કે જો જીવન દિવસે ને દિવસે બગડતું જાય છે, દિવસે ને દિવસે બગડતું જાય છે, પણ મહેરબાની કરીને જુઓ કે 500 વર્ષ પહેલા અહીં લોકો કેવી રીતે રહેતા હતા અને આજે કેવા જીવીએ છીએ. ઘણી બધી વસ્તુ સારી નથી, બધું, ખાસ કરીને સ્ત્રીઓ માટે તમારે હા કહેવું પડશે, કેમ કે આ ગ્રહ પર સ્ત્રીઓ માટે જીવન ક્યારે આટલું સારું નહોતું. આખી દુનિયામાં તો આગળનું પગલું કેવી રીતે ભરીએ તે આપણા હાથમાં છે. આપણે આવા છીએ કેમ કે કોઈએ કંઈક પાયો બનાવ્યો હતો, એટલે આપણે આ સ્થાન પર આવ્યા છીએ. પણ આપણે આગળનું પગલું કેવી રીતે ભરીએ કે આવનારી પેઢીઓ કેવી રીતે જીવે તે આપણા દ્વારા નક્કી કરવામાં આવે. તો આવા સમયે, જ્યારે હું કહું છું કે આવા સમયે, એટલે જ્યારે આપણે એક યુગમાંથી બીજા યુગમાં જઈએ છીએ, જ્યારે હવે ઋતુ બદલાઈ રહી છે શિયાળા તરફથી વસંત તરફ, ત્યારે આપણે ખીલવા માટે તૈયાર રહેવું જોઈએ. હેલો, ઘણી રીતે આપણે જે સમયમાં છીએ તે ખૂબ જ મહત્વનું છે, કેમ કે કદાચ
હું તેને ન પણ જોઈ શકું, હું તેને નહીં જોઉં, પણ તમારામાંથી ઘણા યુવાનો જોશે કે આપણે આગળ વધી રહ્યા છીએ દ્વાપર યુગથી ત્રેતા યુગ તરફ.